नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज तारीख 12 डिसेम्बर 2023, जोइए आज ना समाचार। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड, भूज। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भूज, रामबाग रोड, आदिपुर। लखनऊ में चालती कार में पीसीएस अधिकारी की पुत्री साथे सामूहिक बलात्कार करायो। त्रण आरोपी लखनऊ पोलीसे धरपकड़ करी। लखनऊ ना भूतपूर्व सरकारी अधिकारी की पुत्री पर चालती कार में कथित रीते सामूहिक बलात्कार गुजारवामां आव्यो हतो। आ घटना में त्रणेय आरोपीओनी धरपकड़ करवामां आवी छे। घटनाना 6 दिवस बाद युवतीए घटनानी समग्र कहानी संभळावी अने केस नोंधवामां आव्यो। उत्तर प्रदेशनी राजधानी लखनऊमां पूर्व सरकारी अधिकारीनी 23 वर्षनी पुत्री पर सामूहिक बलात्कारनो मामलो सामे आव्यो छे। आ केसमां 3 आरोपीओनी धरपकड़ करवामां आवी छे, जेमांथी 2 चानी दुकानना मालिको छे, त्यां एक एम्ब्युलन्स ड्राइवर छे। आ मामलो किंग जॉर्ज मेडिकल युनिवर्सिटीना गेट पासेनो छे। आ घटना 5 डिसेम्बરે બની હતી। ઘટનાના 6 દિવસ બાદ 10 ડિસેમ્બરે યુવતીના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો, રિપોર્ટ દાખલ કર્યો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ફરિયાદ દાખલ કર્યાના 12 કલાકની અંદર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી। પોલીસે આ ત્રણેયને રવિવાર સોમવારની રાત્રે બજારખાલા વિસ્તારમાંથી પકડ્યા હતા। મહિલા વતી વજીરગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો। રાજધાનીના વિભૂતિ ખંડ વિસ્તારમાં રહેતા પૂર્વ પીસીએસ અધિકારીની પુત્રી સાથેની ઘટના બાદ પોલીસ વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। પીડિતાની ફરિયાદ બાદ રવિવારે પોલીસે 3 આરોપીઓ સત્યમ મિશ્રા, મોહમ્મદ સુલેહ અને મોહમ્મદ આલમ વિરુદ્ધ આઈપીસી કલમ 376D, 342, 323, 504, 506 હેઠળ FIR નોંધી છે। ડીસીપી રાહુલ રાજે જણાવ્યું હતું કે આરોપીઓને રવિવાર સોમવારની રાત્રે લગભગ 12:45 વાગ્યે બજારખાલા વિસ્તારમાં સુન્ની ઇન્ટર કોલેજ પાસે ધરપકડ કરવામાં આવી હતી। ડીસીપીએ કહ્યું કે છોકરીની માનસિક સ્થિતિને કારણે તાત્કાલિક કેસ નોંધી શકાયો નથી। પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સત્યમ અને તેના સહયોગીઓએ મને ધમકી આપી હતી કે જો હું તેમના આદેશનું પાલન નહીં કરું તો તેઓ મને કારમાંથી બહાર ફેંકી દેશે। તેઓએ મારી સાથે સામૂહિક બળાત્કાર કર્યો અને મોબાઈલમાં શૂટ કર્યો। મેં તેના પગને સ્પર્શ કર્યો અને તેને વિડીયો ડિલીટ કરવા વિનંતી કરી। તેણે મને સેક્ટર 9 ઇન્દિરાનગરમાં તેના મિત્રના ઘરે મૂકવા કહ્યું। તેઓ મને મુન્સી પુલિયામાં છોડીને ત્યાંથી ભાગી ગયા હતા। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ। સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ, આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો। ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા
800-70-15571, મુંબઈ થી બુકિંગ કરાવવા 810-43-62-390, લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.